સફેદ માખણ કેવી રીતે બનાવવું એ જોઈશું અને માખણને ઘરે બનાવવું ખૂબ જ ઈઝી છે તો ચાલો આપણે આજે જોઈએ ઘરે સફેદ માખણ કેવી રીતે બનાવીએ માખણ બનાવવા માટે મેં જે દૂધની તર જાડી તર હોય એ મેં એક વાસણમાં ભેગી કરીને રાખેલ છે આ 10 દિવસની મલાઈ છે આપણે જેમ દહીં જમાવીએ છીએ એમ જ મલાઈને જમાવવા મૂકવાનું હોય છે આમાં 2 થી 3 ટેબલસ્પૂન છાશ એડ કરી દેશું અને એકદમ હલાવીને એને આખી રાત રહેવા દેશું પછી બીજા દિવસે દહીં તૈયાર થઈ જશે હવે આપણે જે દહીં તૈયાર થઈ ગયું છે એને એને એક મોટા વાસણમાં આપણે કાઢી લેશું જેટલું પાણી પણ એડ કરી બ્લેન્ડર ચલાવીશું તમે જોઈ શકો છો માખણના ફીણ ફીણ થવા લાગ્યા છે અને હા જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો પછી આ માખણ અને છાશને એમના મતે ફ્રીજમાં 2-3 કલાક માટે મૂકી દેશું કેમ કે માખણ ફ્રીજમાં રહીને થોડું જાડુ થઈ જશે
આપણું માખણ।